નમસ્કાર મિત્રો, અને હવે ગુજરાતથી ચાલશે ટોટલ 11 જેટલી ટ્રેનો, જે ગુજરાતના અલગ અલગ શહેરથી તમને કરાવશે અયોધ્યામાં એવા રામ મંદિરના દર્શન. જો તમે ગુજરાતમાં એવા મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, નવસારી, વલસાડ, ડાંગ, અમદાવાદ, પાટણ, વડોદરા, સુરત, સાબરકાંઠા, અરવલ્લી જેવા શહેરોથી તમારે જો અયોધ્યા આવવું હોય તો તમે આરામથી અયોધ્યા આવી શકશો, કેમ કે ગુજરાતના આ અલગ અલગ શહેરોથી અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે. અને ગુજરાતમાં આ બધી ટ્રેનો એ ભાજપના અયોધ્યા દર્શન કાર્યક્રમ હેઠળ ચલાવવામાં આવે છે. જો તમારે આ બધા શહેરોથી અયોધ્યા જવું હોય તો આ બધા શહેરોથી તમે ભાજપની આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને હું તમને આજના આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ અલગ અલગ શહેરોથી ચાલતી આ અલગ અલગ ટ્રેન એ કયા શહેરથી કેટલા વાગે અયોધ્યાની ટ્રેન ચાલશે. અને આપણે એ પણ જાણીશું કે જો આપણે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવે છે તો આ ટ્રેન એ આપણને અયોધ્યા કેટલા વાગે પહોંચાડશે. અને બીજી વસ્તુ એ કે તમે જે ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો, તમે એ ટ્રેનમાં પાછા તમારા શહેર પરત પણ આવી શકશો, કેમ કે આ ટ્રેન એ પાછી અયોધ્યાથી તમારા શહેર માટે ચાલતી જોવા મળી જશે. એટલે આ આખી ટ્રીપ તમારી આ રાઉન્ડ ટ્રીપ રહેશે. અને આ ટ્રીપમાં તમને રહેવા, જમવા જેવી બધી સુવિધાઓ તમને ઉપલબ્ધ થઈ જશે. અને આપણે એ પણ જાણીશું કે આ ટ્રેનો એ અયોધ્યાથી કઈ તારીખે ઉપડશે અને આપણને આપણા શહેર કેટલા વાગે અને કઈ તારીખે પહોંચાડશે. આવી સંપૂર્ણ જાણકારી આજના અમારા આ વિડીયોમાં તમને મળી જશે. આજનો વિડીયો ભલે થોડો લાંબો થાય, પરંતુ આ વિડીયોમાં હું તમને આ બધી જ અલગ અલગ શહેરોથી ચાલતી ટ્રેનોની ડેટ વાઇઝ, સમય વાઇઝ બધી જ માહિતી આપી દઈશ. એટલે વિડીયોને તમે શરૂથી લઈને એકવાર એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો અમારા આ વિડીયોને એક લાઇક અચૂકથી કરજો, કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પણ વિડીયોને એક લાઇક નથી કરતા. એટલે સૌથી પહેલા તમે અમારા આ વિડીયોને એક લાઇક કરી નાખો. અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો નીચેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બી ના ભૂલતા. હું તમારા માટે આવી જ અવનવો વિડીયો લાવતો રહું છું. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. અને આજે આપણે વાત કરીશું ગુજરાતથી ચાલતી એવી અયોધ્યાની ટ્રેનની. અને વિડીયોને શરૂ કરતા પહેલા હું તમને જણાવવા માંગીશ કે આ બધી ટ્રેનો એક ગુજરાતથી ચાલશે. ગુજરાતથી ટોટલ તમને 11 ટ્રેનો એ અયોધ્યા માટે અહીંયા ચાલતી જોવા મળશે. અને વાત કરું આ ટ્રેનોમાં તો આ ટ્રેનોમાં તમને પહેલી ટ્રેન એ 5/2/2024 ચાલતી જોવા મળશે. અને આ ટ્રેન એ ગુજરાતના એવા મહેસાણા જેવા શહેરથી ચાલશે અયોધ્યા માટે. અને આ ટ્રેન એ મહેસાણાથી રાત્રે 11:50 ચાલશે, જે ટોટલ 25 કલાક અને 25 મિનિટ પછી આપણને અયોધ્યા નજીક એવા સાલારપુર રેલવે સ્ટેશન ઉપર આપણને રાત્રે 1:25 પહોંચાડશે. અને વાત કરો આ ટ્રેન ની પરત આવવાની, તો આ ટ્રેન એ અયોધ્યાના સાલારપુર થી 8/2/2024 રોજ સવારે 9:05 ઉપડશે. અને આ ટ્રેન એ આપણને મહેસાણા 9/2/2024 રોજ 10:30 પહોંચાડશે. અને વાત કરું બીજી ટ્રેનની, તો આ ટ્રેન એ 6/2/2024 રોજ રાત્રે 11:45 એ પાલનપુર થી ઉપડશે, જે 8/2/2024 રોજ રાત્રે 1:20 આપણને અયોધ્યા રેલવે સ્ટેશન ની નજીક એવા સાલારપુર રેલવે સ્ટેશન ઉપર આપણને ઉતારશે. અને વાત કરું આ ટ્રેન ની રિટર્ન ડેટ ની, તો આ ટ્રેન એ 9/2/2024 રોજ સવારે 9:05 ફરશે અયોધ્યા થી પાલનપુર માટે. અને આ ટ્રેન એ પાલનપુર 10/2/2024 રોજ સવારે 9:30 પાલનપુર પહોંચાડશે. અને વાત કરું ત્રીજી ટ્રેન ની, તો આ ટ્રેન એ 6/2/2024 રોજ ઉપડશે, એ બી સવારે 4:30. અને આ ટ્રેન એ ગુજરાતમાં વાપસી તમને ચાલતી જોવા મળી જશે. અને આ ટ્રેન એ આપણને અયોધ્યા 8/2/2024 રોજ સવારે 4:25 પહોંચાડશે. અને આ ટ્રેન એ અયોધ્યામાં એવા અયોધ્યા ધામ રેલવે સ્ટેશન જ આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેન ની પરત ફરવાની, તો આ ટ્રેન એ 9/2/2024 રોજ બપોરે 1:30 પાછી ફરશે. અને આ ટ્રેન એ આપણને વાપી પરત 11/2/2024 રોજ રાત્રે 3:30 પરત પહોંચાડશે. અને વાત કરું ચોથી ટ્રેન ની, તો આ ટ્રેન એ અમદાવાદ થી જ ઉપરથી તમને જોવા મળશે. અને આ ટ્રેન એ અમદાવાદ થી 7/2/2024 રોજ રાત્રે 11:00 સાબરમતી થી જ ચાલશે. અને આ ટ્રેન એ ટોટલ 9/2/2024 રોજ રાત્રે 1:20 આપણને અયોધ્યા નજીક એવા સાલારપુર રેલવે સ્ટેશન ઉપર પહોંચાડશે. અને વાત કરું આ ટ્રેન ની પરત ફરવાની, તો આ ટ્રેન એ અયોધ્યા થી અમદાવાદ માટે પાછી 10/2/2024 રોજ ફરશે.
અને આ ટ્રેન એ અયોધ્યા નજીક એવા સાલારપુર રેલવે સ્ટેશન થી 11/2/24 ના રોજ સવારે 11:25 આપણને સાબરમતી પરત પહોંચાડશે. અને વાત કરું પાંચમી ટ્રેન ની તો આ ટ્રેન એ 8/2/24 ના રોજ ચાલશે એવી રાત્રે 11:50 અને આ ટ્રેન એ ગુજરાતમાં મહેસાણા થી તમને ચાલતી જોવા મળી હશે. અને આ ટ્રેન એ 10/2/24 ના રોજ રાત્રે 1:25 આપણને સાલારપુર પહોંચાડશે. અને વાત કરું આ ટ્રેન ની પરત ફરવાની તો આ ટ્રેન એ 11/2/24 ના રોજ સવારે 9:05 પાછી ફરશે અયોધ્યા થી, જે આપણને 12/2/24 ના રોજ સવારે 10:30 મહેસાણા પહોંચાડતી હોય છે. અને વાત કરું છઠ્ઠી ટ્રેન ની તો આ ટ્રેન એ વડોદરા થી 9/2/24 ના રોજ ચાલશે, એ પણ બપોરે 3:30, જે આપણને અયોધ્યા 11/2/24 ના રોજ સવારે 4:25 પહોંચાડશે. અને આ ટ્રેન એ અયોધ્યામાં એવા અયોધ્યા ધામ જ આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેન ની પરત ફરવાની તો આ ટ્રેન એ આપણને અયોધ્યા થી પરત 12/2/24 ના રોજ બપોરે 1:30 પરત વડોદરા આવતી હોય છે. અને આ ટ્રેન એ વડોદરા 14/2/24 ના રોજ રાત્રે 2:05 વડોદરા પરત પહોંચાડતી હોય છે. અને વાત કરું સાતમી ટ્રેન ની તો આ ટ્રેન એ પાલનપુર થી ચાલતી તમને જોવા મળશે. અને આ ટ્રેન એ પાલનપુર થી 9/2/24 ના રોજ રાત્રે 11:55 ચાલતી જોવા મળશે. અને આ ટ્રેન એ આપણને 11/2/24 ના રોજ રાત્રે 1:20 અયોધ્યા પહોંચાડશે. અને વાત કરું આ ટ્રેન ને પરત ની તો આ ટ્રેન એ 12/2/24 ના રોજ અયોધ્યા થી પરત ફરશે, એ પણ સવારે 9:05. અને આ ટ્રેન એ આપણને પાલનપુર 13/2/24 ના રોજ સવારે 9:30 પહોંચાડતી તમને જોવા મળશે. અને વાત કરું આઠમી ટ્રેન ની તો આ ટ્રેન એ અમદાવાદ થી ચાલતી જોવા મળશે. અને આ ટ્રેન એ અમદાવાદ થી 12/2/24 ના રોજ રાત્રે 11:00 ઉપડશે અહિયાં અમદાવાદ ના એવા સાબરમતી રેલવે સ્ટેશન થી. અને આ ટ્રેન આપણને અયોધ્યા 14/2/24 ના રોજ રાત્રે 1:20 પહોંચાડશે. અને વાત કરું આ ટ્રેન ની પરત ફરવાની તો આ ટ્રેન એ 15/2/24 ના રોજ સવારે 9:05 અયોધ્યા થી પરત ફરશે, જે 16/2/24 ના રોજ સવારે 11:00 આપણને સાબરમતી પાછી ડ્રોપ કરતી હોય છે. અને વાત કરું નોમી ટ્રેન ની તો આ ટ્રેન એ ગુજરાત તમને સુરત થી ચાલતી જોવા મળી હશે. અને આ ટ્રેન એ સુરત ના એવા ઉધના થી તમને ચાલતી જોવા મળશે. અને આ ટ્રેન એ ઉધના થી 13/2/24 ના રોજ સાંજે 6:00 ચાલશે, જે આપણને અયોધ્યા 15/2/24 ના રોજ સવારે 4:25 આપણને અયોધ્યા ધામ રેલવે સ્ટેશન ઉપર પહોંચાડશે. અને વાત કરું આ ટ્રેન ની પરત ફરવાની તો આ ટ્રેન એ 16/2/24 ના રોજ બપોરે 1:30 અયોધ્યા ધામ થી પરત ફરશે, જે 17/2/24 ના રોજ રાત્રે 23:55 આપણને ઉધના પાછી પહોંચાડતી હોય છે. અને વાત કરું દસમી ટ્રેન ની તો આ ટ્રેન એ ગુજરાત માં એવા મહેસાણા થી તમને ચાલતી જોવા મળી હશે, જે 13/2/24 ના રોજ રાત્રે 11:45 મહેસાણા થી ઉપડશે. અને આ ટ્રેન આપણને અયોધ્યા 15/2/24 ના રોજ રાત્રે 1:20 અયોધ્યા પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેન ની પરત ની તો આ ટ્રેન એ 16/2/24 ના રોજ સવારે 9:05 અયોધ્યા થી પરત ફરશે, જે આપણને પાછી મહેસાણા 17/2/24 ના રોજ સવારે 10:30 મહેસાણા પહોંચાડશે. અને વાત કરો 11મી ટ્રેન ની તો અને આ ટ્રેન એ સાબરમતી થી 15/2/24 ના રોજ ચાલતી જોવા મળી હશે, એ પણ રાત્રે 11:00. અને આ ટ્રેન આપણને અયોધ્યા 17/2/24 ના રોજ રાત્રે 1:20 પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેન ની પરત ફરવાની તો આ ટ્રેન એ 18/2/24 ના રોજ સવારે 9:05 પરત ફરે છે અયોધ્યા થી. અને આ ટ્રેન આપણને પાછી સાબરમતી 9/2/24 ના રોજ સવારે 11:25 જ પહોંચાડતી હોય છે. ટોટલ આ 11 ટ્રેનો ચાલશે, જે આપણને અયોધ્યા ની સફરે લઈ જશે. જો તમારે આ ટ્રેન માં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે તમારા નજીક ના એવા બીજેપી ના કાર્યાલયમાં તમને પૂછતાછ કરી શકો છો. અને તમારા શહેર થી આ અયોધ્યા જવાનું ભાડું કેટલું લાગશે એ તમને ત્યાંની સંપૂર્ણ માહિતી તમને ત્યાં જ મળી જશે. જેમ કે હું અમદાવાદ થી આ ટ્રેન માં સફર કરીને અયોધ્યા જઉં છું તો અહિયાં અમદાવાદ થી અયોધ્યા જવાનું ભાડું એ 1600 જ લાગતું હોય છે. અને આ ટોટલ ભાડામાં તમને આ જમવાની રહેવાની અને આ બધી સુવિધા તમને ઉપલબ્ધ કરાવતા હોય છે. જો તમારે પણ
તમારા શહેરથી સફર કરીને આ ટ્રેનોમાં અયોધ્યા દર્શન કરવા જવું હોય, જલ્દીથી તમે તમારા નજીકના એવા ભાજપના કાર્યાલયમાં કોન્ટેક્ટ કરો. તમને ત્યાંથી આ અયોધ્યાની ટ્રેનની સંપૂર્ણ માહિતી મળી જશે. અને આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા આવવાની છે એની સંપૂર્ણ માહિતી અમારી પાસે હજી સુધી નથી આવી. અને જેવી આ માહિતી અમારી પાસે આવી છે તો હું તમને એ જરૂરથી જણાવીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં નીચે જય શ્રી રામ લખવાનું ના ભૂલતા.